गुड मॉर्निंग फ्रेंड्स, आजे आपरे धोरण चार गुजराती विषय में पाठ अग्यार ऊंट अने फकीर नो स्वाध्याय सीखीशु। तो जोईए स्वाध्याय। स्वाध्याय प्रश्न एक। नीचेना दरेक प्रश्नोना उत्तर एक एक वाक्य में लखो। पहलो सवाल छे, वेपारीए फकीर ने शूँ पूछ्यू? एनो जवाब छे, वेपारीए फकीर ने पूछ्यू, फकीर बाबा, तमे आटलामां क्यांय ऊँट जतू जोयू? बीजो सवाल, वेपारी गुस्से शा माटे थयो? फकीरनो जवाब सांभळी वेपारीने थयू कि नक्की आ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી, તેથી વેપારી ગુસ્સે થયો। એ પ્રમાણે ત્રીજો અને ચોથો। ત્રીજો છે, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? અને ચોથો, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? એના જવાબ તમારે જાતે લખવાના છે। પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ પહેલો, ફકીરે કરેલું ઊંટનું વર્ણન લખો। ફકીરે જે ઊંટનું વર્ણન કર્યું હતું તે તમારા શબ્દોમાં તમારે લખવાનું છે। ફકીરે કરેલું ઊંટનું વર્ણન, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે। લાદ્યા છે એટલે કે ઘઉં એની પીઠ પર નાખ્યા છે। એના પછીનો બીજો સવાલ છે, વેપારીએ કડકાઈથી ફકીરને શું કહ્યું? હવે એનો જવાબ છે, વેપારીએ કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો, તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું, જો નહીં આપો તો તમને પકડીને રાજા પાસે લઈ જવા પડશે। આ વેપારી ફકીરને કડકાઈથી પૂછે છે, આ રીતે એને કહે છે। હવે ત્રીજો સવાલ, વેપારીની ધમકીનો ફકીરે શો જવાબ આપ્યો? વેપારીની ધમકીનો ફકીરે જવાબ આપ્યો, અરે સેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ સી। બરાબર, આ ફકીર એને જવાબ આપે છે। એના પછીનો ચોથો, ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું હશે? અને પાંચમો, ફકીરની વાત સાંભળીને રાજાએ શું કર્યું? આ બંનેના જવાબ તમારે જાતે લખવાના છે। હવે વાત કરીએ આપણે પ્રશ્ન ત્રણની। નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। આપણને શબ્દો આપ્યા છે, પાંચ શબ્દો આપ્યા છે, ઝવેરાત, હુકમ, અનુમાન, અવલોકન, ફકીર। આ શબ્દોનો ઉપયોગ કરીને પાંચ શબ્દો છે તો કેટલા વાક્યો બનશે? આપણા પાંચ વાક્યો બનશે। તો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવીએ। તો પહેલું શાનું બનાવીએ? ઝવેરાટ લખ્યું છે પહેલું, એટલે ઝવેરાટ શબ્દ વાપરીને આપણે એનું વાક્ય બનાવીએ। ચોર પાસેથી કશું ઝવેરાટ મળ્યું નહીં। બીજું છે હુકમ, અકબરે બિરબલને દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો। એના પછી છે ત્રીજું,
અનુમાન શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. આકાશમાંના વાદળાથી અનુમાન થઈ શકે કે વરસાદ આવશે. થઈ શકે ને, તો એ પણ વાક્ય બને. ઊંટ પર ઘઉં અને મધ હતા એવું અનુમાન ફકીરે કર્યું. બરાબર, કોઈ પણ શબ્દ. તો આ જ રાખવાનો વાક્ય આપણે અલગ રીતે બનાવી શકીએ. એના પછી છે અવલોકન. તો અવલોકન તમે બનાવી જ નાખશો અવલોકન. અને બીજું છે ફકીર, એ તમે જાતે બનાવો જોઈએ. તો તમારે એ જાતે બનાવવાના છે. એના પછીના પ્રશ્નની ચર્ચા આપણે એના પછીના વિડીયોમાં કરીએ. ઓકે, તો બાય બાય.